મિત્રો, આપના માટે અવનવી જીવતી વાર્તાઓ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. તો આજની જીવતી વાર્તામાં છે લોકડાઉન 2. મોહનને આજે સમાચાર મળ્યા ત્યારથી તેનું મન ક્યાંય લાગતું નહોતું. અલી પણ આ મેરુને નખમાય રોગ નહોતો ને એમ ઘડીકમાં હું થઈ ગયું હશે. ફોનમાં તો એમ કહેતા હતા કે અટક આવી ગયો, પણ એ કાંઈ એવો જબરોય નહોતો કે અટક આવી જાય. તમે હવારુંના સંચા કરો છો, પણ એ કાંઈ આપણા હાથની વાત છે? ભગવાનને ગોઠ્યું તે હાસું, ભલામણી સંચા તો થાય જ ને. બચારાને છોડીને છોકરો હજી નાના છે, મારે એની સંભાળ લેવા જવું જોઈએ. એ બધી વાત હાસી, પણ અત્યારે આ લોકડાઉનમાં તમને કોઈ ક્યાંય જવા ન દે હો. પોલીસ પકડી લે, આ અંધુય પૂરું થાય પછી જઈ આવજો. મોહન ગામડા ગામનો મજૂર માણસ, તેની પત્નીનું નામ મણિ. બંને માણસ છૂટી ખેતમજૂરી કરી તેના બે પૂખડાને મોટા કરીને રાજી રહે. મોહનની ઉંમર 41 વર્ષની હતી, પરંતુ મહેનત મજૂરી કરીને તે 50 વર્ષનો લાગતો હતો. અડધો અડધ વાળમાં સફેદી આવી ગઈ હતી. સમયની થપાટો અને કાળી મજૂરીએ તેના કપાળમાં અને આંખો નીચે ધોરિયા પાડી દીધા હતા. મોહનને આજે આખી રાત ઊંઘ નહોતી આવી. તે પડખા ઘસતો હતો. તેને તેનો મિત્ર મેરુ યાદ આવતો હતો. બંને જુવાનીના સમયમાં ભાવનગર સાથે હીરા ઘસવાનું કામ કરતા. આખો દિવસ હીરા ઘસે ને રાત્રે તે જ કારખાનામાં સૂઈ જવાનું. બંનેના ગામડેથી બપોરે આખા દિવસનું ટિફિન આવી જાય. આ ટિફિન બપોરે અને વધેલું રાત્રે જમી લેવાનું. મેરુના ઘરે દૂધાણાનો ધરો હતો, એટલે તેનું ટિફિન દૂધ દહીં માખણ ઘીથી ભરપૂર હોય. મોહનના ટિફિનમાં છાશ, રોટલો, મરચું, કઢી એવું બધું હોય. પણ મેરુ પોતાના મિત્રને પોતાના ટિફિનમાંથી અડધો અડધ કાયમ ખવડાવે. તેનું ઘી ગોળ તો મોહન જ ખાતો હતો. ઘણા વર્ષ સાથે રહ્યા પછી બંનેના લગ્ન થયા. એટલામાં હીરામાં મંદી આવી. બંને પોતપોતાના ગામડે આવી ગયા. મેરુએ પોતાની જમીન સંભાળી લીધી ને મોહન મજૂરીએ લાગી ગયો. પણ બંને અવારનવાર મળતા રહેતા. મેરુ કાયમ હજી મોહન માટે પોતાની વાડીમાં પાકતું અનાજ, શાકભાજી, લસણ, ડુંગળી બધું પહોંચાડતો. સવાર પડતા મોહને ગમે તેમ કરી મેરુને ગામ જવાનું નક્કી કરી નાખ્યું. એક બાજુ આ બીજા વર્ષે પણ કોરોનાએ ઉપાડો લીધો હતો. રોજ કોઈનું કોઈ નજીકનું સગુવાલું કોરોનાની ઝપટે આવીને આ દુનિયા છોડી ચાલ્યું ગયુંના માઠા સમાચાર મળતા રહેતા હતા. લોકોમાં ભય અને નિરાશા છવાઈ ગઈ હતી. વોટ્સઅપના સ્ટેટસ જોઈ રોજ કેટલાય મેસેજ કરી બે હાથ જોડીને ઓમ શાંતિની કોમેન્ટ્સ આપીને નિરાશામાં વધારો થઈ રહ્યો હતો. ફરી લોકડાઉનના કડક નિયમો લાગુ પડી ગયા હતા. રસ્તા ફરી ભૂતિયાને સુમસાન બની ગયા હતા. જીગરને પિન્ટુનો ફોન આવ્યો. યાર જીગર, ઘરે કંટાળો આવે છે, ચાલને તારી ફોર વ્હીલ લઈને ક્યાંક આટા તો મારીએ. તને તો તારા પપ્પાએ સોશિયલ વર્ક્સનો પાસ કઢાવી દીધો છે, આપણને ક્યાં પોલીસ રોકવાના છે? ઓકે પિન્ટુ, હું નાસ્તો કરી ફ્રેશ થઈ જાઉં, ત્યાં તું આવી જા, મારી ગાડી લઈ બંને આટા મારશું. મોહન પડોશીની જૂની મોટરસાયકલ પેટ્રોલ પુરાવી દેવાની શરતે લીધું ને મેરુના ગામ જવા તૈયાર થયો. તું સંચ્યા ઘરમાં, અતારમાં થોડીક છૂટછાટ હશે એટલે હું નીકળી જઈશ ને મેરુના કુટુંબને સાંત્વના આપી ખરખરો કરી મોડી હાંધે પાછો આવી જઈશ. મોહને તેના માથે જૂનો રૂમાલ બાંધ્યો, તેનો એક છેડો મોઢે બાંધ્યો. તેણે મોટરસાયકલ મારી મૂકી. માથે બાંધેલા રૂમાલની વચ્ચે દેખાતા ધોળા વાળ પવનમાં ફગફગી રહ્યા હતા. જીગરને પિન્ટુ પોતાની કાર લઈ નીકળી ગયા. કારના એસીની ઠંડકમાં બહારનો લગભગ 10 વાગ્યાનો દજાડતો તડકો પણ ગાય જેવો થઈ ગયો હતો. એસીની ઠંડક, એર ફ્રેશનરની મહેક, ધીમું મધુર સંગીત અને કારની રફતાર બંને દોસ્તોને કેફ ચડાવી રહ્યા હતા. શિહોર પોલીસ સ્ટેશન પાસેની ચેકપોસ્ટ નજીક આવતા મોહનને ગભરામણ થવા લાગી. ગાડીનું હેન્ડલ ફગવા લાગ્યું. માથે બાંધેલા મેલા રૂમાલનો મોઢે બાંધેલો છેડો છૂટી ગયો. નજીક પહોંચતા પહોંચતા પોલીસે લાઠી આડી કરી મોટરસાયકલ એક બાજુ લઈ લેવા કહ્યું. મોહન પડતા પડતા માંડ માંડ બચી ગયો.
મોહને મોટરસાયકલ સાઈડમાં મૂકી સાહેબની સામે આવી ઊભો રહ્યો. હાથ જોડી બોલ્યો, સાહેબ, મારો ખાસ ભાઈબંધ કાલે મૃત્યુ પામ્યો છે. મારે તેની કાણ કરવા જવું પડે એમ છે સાહેબ. મને લોકડાઉન છે એ ખબર છે, એટલે તો એક મહિનાથી હું મજૂરી કરવા પણ ઘરની બહાર નથી નીકળ્યો સાહેબ. મારા હાળાવ, અત્યારે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવાની મનાય છે? ખબર નથી પડતી, કાણ્યું બાણ્યું પછી કરાય, નકર તારી કાંઈ થઈ જાય, એમ કહી સાહેબે ધોકો ઉગામી બોલ્યા, સાલો ગામડિયો. મોહને આડા હાથ ધરી કરગર્યો, સાહેબ મને માફ કરી દો. સાહેબે ગુસ્સાથી બોલ્યા, તારી ગાડી ડિટેન કરી લઈશ અને મોટો દંડ થશે, એ તો અલગ ખબર છે તને. મોહન હાથ જોડી કહેવા લાગ્યો, સાહેબ ગાડી પરબારી છે, માંડ પેટ્રોલના મેળ કર્યો છે અને માંડ માંડ કરી નીકળ્યો છું. ભાઈબંધ મને બહુ વાલો છે એટલે હું નો રહી શક્યો ને નીકળી ગયો. મોહનની આંખો ભરાઈ આવી, સાહેબને થોડી દયા આવી. આગળ તો નહીં જ જવા દઉં, ને વળી તે માસ્ક પણ નથી પહેર્યો. તારી સજા એ છે કે કાન પકડી ઉડબેટ કર. મોહનને જાતી જિંદગીએ ઉડબેટ કરવી ખૂબ અપમાન ભરેલું લાગ્યું. તેને આજે ધરતી માગ આપે તો સમાય જવાનું મન થયું, પણ છૂટકોય નહોતો. મોહને ઉડબેટ ચાલુ કરી દીધી. ત્યાં સામેથી આવતી કાર તરફ સાહેબનું ધ્યાન ગયું. તેણે લાઠી આડી કરી કાર ઊભી રખાવી, જીગરે સાઈડ વિન્ડો ઉતારી પોતાનું કાર્ડ બતાવ્યું. કાર્ડ જોઈ સાહેબે ગાડી જવા દેવા ઇશારો કર્યો. વિન્ડો ગ્લાસ ચડી ગયો, ગાડી સડસડાટ કરતી નીકળી ગઈ. પિન્ટુ બોલ્યો, યાર આ લોકોએ આપણી મજા બગાડી દીધી. કારમાં કેવું સરસ કુલિંગ આવ્યું હતું, બહારની ગરમ હવા ગાડીમાં આવી ગઈ. જોતો મારા કપાળે પરસેવો થઈ ગયો. પિન્ટુએ પોતાના કપાળ પર હાથ ફેરવ્યો. સાહેબ મોહન સામે જોઈ ઊભા હતા. મોહન કાન પકડી ઉડબેસ કરતો હતો. તેને તેનો ભાઈબંધ મેરુ દેખાતો હતો. મોહનના ધોળા વાળમાં થઈ પરસેવો કપાળની કરચલીના ધોરિયામાંથી વહેતો, આંખોના ધોરિયામાં થઈ આંસુ સાથે ભળી ગયો અને ટપકવા લાગ્યો. પરસેવો અને આંસુ બંને સ્વાદે તો ખારા જ હોય છે ને, બંને ભળી ગયા. મિત્રો, આવી મારી બીજી જીવતી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને જો આ વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો. આભાર. જય હિન્દ.